જૈન મિત્રો ટમેટા એ એક જ ખાવાની વસ્તુ નથી આવું આપણા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું કહેવું છે ટમેટા એક જ છે ને એ એક ખાવાનું નથી બીજું ગણવી છે ખાવાનું આવું જ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું નિર્મલા સીતારામનનું કે હું મારા ઘરમાં તો કોઈ ડુંગળી લસણને બટેકા ખાતું જ નથી એના ભાવ ગમે એટલા વધે એને કાંઈ ફેર ન પડે આ વિશે થોડીક લાઈવમાં ચર્ચા કરી લઈ પછી બાકીના મુદ્દા લઈ પેલા બધાને શેર કરી દો બધા જોડાઈ જાય આવા જે સ્ટેટમેન્ટ હમણાં આવવા માંડ્યા છે શાકભાજી મોંઘું થયું તો કે શાકભાજી થોડુંક મોંઘું થયું હતું કે મકાનના ભાવે વૈદ્યા છે નહીં કે હામાં હા હમણાં ભક્તો છે ભૂણ ભક્તો એવી કોમેન્ટ કરતા હતા વિડીયો જોયો એમાં કીધું શાકભાજીના ભાવ વૈદ્યા છે એવું એક બેનને પૂછ્યું તો બેન કહી કે શાકભાજીના ભાવ વધ્યા છે કે મકાનના ભાવ વધ્યા છે ને હામાં આવી ગયા એટલે કે મોંઘવારી ન કહેવાય મકાન વેચીને કે શાકભાજી લઈ લ્યો આવું એક બેન કહેતા હતા આવો એક વિડીયો આવ્યો હતો મને આડો મકાન વેચીને શાકભાજી લઈ લ્યો હુનું વેચીને ટમેટા લઈ લ્યો આવા સ્ટેટમેન્ટ ચાલુ થયા પોતે હુનાના ધાગાવાળા કપડાં પહેરે આપણને મને એમ જે વગર કપડે ધોળાવશે એટલે પેલા બધા મિત્રો શેર કરી દો પછી જે આપણા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જે કીધું છે ટમેટા વિશે એના વિશે થોડીક ચર્ચા કરી દે જે થોડાક વધારે જણા જોડાઈ જાય હવે આવે તો છે બધા તો એમાં એવું છે ઋષિ ઋષિકેશભાઈ પટેલે જેટલા આવ્યા છે એમાં ચાલુ કરી ઋષિકેશભાઈ પટેલનું એવું કહેવું છે કે ટમેટા એકમાત્ર ખાવાની વસ્તુ નથી બાકી ઘણી છે બાકી તો ઘણુંય ખાવાનું છે એનું કે એમ છે ટમેટા એકમાં હું કામ પીડા છું હવે મંત્રીને કોક સમજાવો કે તમે શાક બનાવો દાળ બનાવો બધે ટમેટા તો જોઈએ જ બટ આ ટમેટા અમુક નેસેસરી આઈટમ પાછા અમે છીએ ને બધા વેજ ખાવાવાળા મંત્રીને કોઈક એ કહો કે ટમેટા એકમાત્ર ખાવાની વસ્તુ નથી પણ અમે જે ન ખાવાનું થયું ને એ ખાતા નથી એટલે અમારે ટમેટાની જરૂર પડે તો થોડાક સસ્તા કરાવો એ કે ધીમે ધીમે ભાવ ઘટી જાય એટલે મંત્રીને કહો ધીમે ધીમે ન ઘટે એના આટું કાંઈક સરકારે પગલાં લેવા પડે એ એને સમજાવવા આ ભણ બધા બેહી ગયા છે ને કુડસીએ એ આવી જ વાતો કરે છે હવે નાણાં મંત્રી આપણા દેશ શાખાની નાણાં મંત્રી નિર્મલા સીતારામન એનું કહેવું એમ કે મારા ઘરમાં એ કે કાંઈ કોઈ ડુંગળી લસણ ખાતું નથી એટલે કે ડુંગળી લસણનો ભાવ ગમે એટલો હોય મને કાંઈ ફેર ન પડે તમને ન પડે એ વાત સાચી પણ એમાં તો તમારી બિરાદરી વાળાઓ નહીં પડશે ડુંગળી લસણ વગર તો એ ન ખાવાનું નહીં ખવાતું હોય પૂછો તો ખરા કોક ને એટલે જરાક આવાને આપણે બેહાડી દીધા જી એમ કહી દે મારા ઘરમાં ડુંગળી લસણ નથી ખાતા એટલે કોઈને ગમે એટલો ભાવ હોય કાંઈ ફેર ન પડે આવાને આપણે બિહાર છે આ જ જણાવવા લાઈવ કર્યું છે ગુજરાતના મંત્રી એમ કહી દઈએ કે ટમેટા ગમે એટલો ભાવ થાય આપણે કાંઈ ફેર નથી પડતો તો ટમેટાને બદલે બધા બટેકા ખાવ ટમેટા નહીં ખાવાના મોંઘા હોય તો કાલ હવરમાં બધું શાક મોંઘું કરી દે એટલે પછી તમારે નોનવેજ ઉપર જવાનું કોઈ જાતા નહીં આ તો કહું છું ડુંગળી તો કે મોંઘી થવા માંડી મરચાં મોંઘા થવા માંડ્યા બધું મોંઘું થવા મળશે પછી શું ખાવાનું મેં એ મંત્રીને પૂછો ઋષિકેશભાઈને પૂછો એ બધું મોંઘું થઈ જાય પછી એમ કે અમારે શું ખાવાનું પછી કેમ નોનવેજ બાજુ જવાનું કારણ કે હમણાં જે વળી પાછા યુપીમાં એક ભાઈ પકડાણા હતા ભાજપના નેતા જ એ ગૌતસ્કરીમાં પકડાણા હિન્દુ બચાવવાટું નીકળ્યા હતા અને અત્યારે ગાયોની કતલમાં હાલી ગયા છે દીકરીઓને બચાવવાની વાત હતી ને અત્યારે મણિપુરમાં રેપ કરીને મારે છે મણિપુરના હાલાતે થોડાક તમને કહું ત્યાંથી કેવી ઇન્ફોર્મેશનો આવે છે ત્યાંથી એવું જાણવા મળ્યું કે આર્મીનો એક આખું કેમ્પમાંથી બધા હથિયાર લૂંટાઈ ગયા અને હવે ઓફલાઈન સૂત્રોથી એવી માહિતી છે કે લૂંટાઈ નથી ગયા સામેથી જઈ જવા દીધા છે કાંઈ આર્મીનું કેમ કાંઈ જીન્કો તો હોય નહીં તેમાંથી કાંઈ લૂંટાઈ જાય બધા હથિયાર એટલે આજે ઓટોમેટિક રાઇફલ લઈને મણિપુરમાં ગોળીબાર કરે છે ને એ બધી આર્મીની જ છે આપણી સરકારે જ દીતેલું વિચાર કરી લ્યો એટલે દેશ છે ને ત્યાં યુદ્ધ બાજુ હાલતો જાય છે ખાવાના નથી રહ્યા નથી પહેરવાના રાખા બધાનું બધું ગીરવે મુકાઈ ગયું છે પહેલાં મકાનો ઉપર બધે લોન લીધી પછી અત્યારે બધા હોના ઉપર લોન લઈને વાપરવા માંડ્યા છે લૂંટવા જ એ લોકોને શું વાંધો છે ભાઈ પબ્લિકને લૂંટવા જ બેઠવા છે પબ્લિકને લૂંટવા જ બેઠા છે એ વાત સાચી ગૌરવભાઈ પણ પબ્લિકે સમજવું જોઈએ પબ્લિક અત્યારે જ બહાર નીકળી જવું જોઈએ અત્યારે મનમોહનની સરકાર હોત આવી રેપ થઈ હોત આખો દેશ દિલ્હીમાં હોત અત્યારે કેમ નથી નીકળતો પબ્લિકની જ ભૂલ છે પબ્લિક જો અત્યારે નીકળી જાય ને તો બધું સરખું થઈ જાય પબ્લિકને જ કાંઈ પડી નથી ને હવે એ જ ભોગવશે જ્યાં છે ને ત્યાં મોડું થઈ ગયું છે એટલે જો આવા સ્ટેટમેન્ટ દઈ દેતા હોય ખુલ્લે આમ કે ટમેટા ગમે એટલા થાય ટમેટા એક જ થોડુંક ખાવાનું છે બીજું ખાવ ને તો આવા સ્ટેટમેન્ટ કાંઈ મંત્રીને ક્યાંય વેજ બી ન લાગે એ તમે સમજો છો ને હું એ સમજીશ જે વેજ ન ખાતા હોય એના માટે તો ટમેટા જીવન જરૂરિયાતમાં આવે ટમેટા છે કોસમી છે બટાકા છે અને કાલ સવારે એમ કે ઘઉં ને ચોખા ને બધું થઈ ગયું હોય કે બીજું ઘણું ખાવાનું છે એ ખાવું તો તમે ખાઈ શકશો કોઈ આમાંથી ખાઈ શકતા હોય તો મને કયો કોમેન્ટ કરો કે હા ઘઉં ચોખા બધું કાંઈ બધું ભલે મોંઘું થઈ જાય હું તોય જીવી લઈશ એવું હાલવાનું છે કોઈને નથી હાલવાનું તો જરાક જાગો આજે એક એ જ બેનનો વિડીયોમાં એ બેન એમ કહેતા હતા કે ભલે નહીં કે મોંઘા થયા કે ટમેટા એ કે મકાન એ હામાં મોંઘા થયા મકાન વેચી કે લઈ એ કે નકરી કે એને ગોળી મારી દીધી હોય કે ગોળી આઈ કે તો એ બેનને એટલું જ કહેવું હતું તમને કોઈક ગોળી ન મારી દે એ જોજો હું મેં પ્રધાનમંત્રીને તો પાકિસ્તાનની કેક બહુ ભાવે છે એટલે એ આપણા ટમેટામાં ધ્યાન નહીં દઈએ એ પ્લેન લઈને વયા જાય મોટા મોટા પ્લેન લીધા હે ચૌદસો પંદરસો કરોડના એટલે એ બધા તો વયા જાય પાકિસ્તાન કેક ખાવા આપણે બધા શું કરશું આમાં કોઈ અંધ ભગત હોય તો એ જરાક વિચારજો લગભગ તો કોઈ મારા લાઈફમાં તો આવતા જ નથી કારણ કે એને હું કોમેન્ટમાં જ હોળી લઉં છું છતાંય જરાક વિચારો ટમેટાના બધે મોંઘું થાય છે એ સરકારની જ હોય છે એના જ બધા ગોડાઉન કરીને બેસી ગયા છે મોટા મોટા માથા બરાબર આ જે કિસાન આંદોલન હતું અદાણીએ જ ગોડાઉન બનાવ્યા હતા ને ઘઉંના એના બધા હરિયાણામાં ગોડાઉન બની ગયા હતા સીધી હમણાં લૂંટવાની જ વાત હતી એટલે ટમેટાને અત્યારે તેલ બધે એવી રીતે જ કરે છે ક્યાંથી ક્યાં ડબ્બો પહોંચાડી દીધો કોઈ ભાન જ નથી ને હમણાં ચૂંટણી જાહેર લોકસભાની એટલે પાછા જોજો ભાવ ભાગશે પેટ્રોલના ભાવ એટલે જ અત્યારે કંટ્રોલમાં છે કે લોકસભાની ચૂંટણી છે પછી ક્યાંય નહીં ઉભા રહીએ આ યાદ રાખજો હજી પાંચ વર્ષ જો દઈ દીધા ને તો પૂરું થઈ ગયું મણિપુરની જેવી હાલત આખા દેશની કરવાનું છે આ આપણે શ્રીલંકામાં થયું તો એમ કહેતા હતા કે ભાઈ શ્રીલંકામાં પબ્લિકે હલ્લો કર્યો આ કર્યું તે કર્યું પણ અહીંયા એવો નેતા હતો તો અહીંયા થયું ને હવે આપણી વારી છે એટલે સમજી જાવ વહેલી તકે તો સારું છે અત્યારે દેશમાં સપોર્ટની જરૂર છે હું હમણાં વિપક્ષવાળા હવે ઇન્ડિયા બનાવ્યું છે બહુ સારું કામ કર્યું ખબર તો પડી કોણ દેશભક્ત છે કોણ નહીં આપણા મોદી સાહેબ ઇન્ડિયા બનાવ્યું તો મોદી સાહેબનું એવું કહેવું છે એ તો ઇન્ડિયન મુજાહિદ્દીનના નામે ઇન્ડિયા આવે છે એ કાંઈ લોજીકથી પ્રધાનમંત્રીને આ વાત શોભે જરાક વિચાર કરજો મનમોહનસિંહ ગમે એવા હતા બે હજાર આઠની એવડી મંદી હતી તોય એ દેશ શાખાને ઉભો રાખ્યો હતો કે મંદી નહોતી આવવા દીધી હા આવ્યો તુની મંદી હાલે સમજ્યા આવ્યો તે દૂધની મંદી હાલે તેજી હાલે છે કેમાં ખબર છે અદાણીના એકના શેરમાં છે બાકી બધા એ લેવાઈ ગયા જી જી આમ સરકારી એક એક ફાઇલ ક્લિયર થતી જાય એ બધાએ હરવાતા જાય હરવાને સીધા વાયા વિદેશ થઈને હરી પાછા અદાણીના ખાતામાં આવી જાય પાંચ પાંચ ગણા મોંઘા ભાવે રાફેલ લીધા છે આ લોકોએ પાંચ પાંચ ગણા મોંઘા ભાવે વિચાર કરો બાકીના પૈસા ક્યાં ગયા છે જે મનમોહન સરકાર સોદો કરવાની હતી ને આ લોકોએ ચાય કરીને કેન્સલ કર્યો હતો પછી એથી પાંચ ગણા મોંઘા ભાવમાં સોદો પાછો કર્યો વચ્ચેથી કાંઈ કમિશન તો જોઈને કાકા કારણ કે મનમોહનસિંહ તો અર્થશાસ્ત્રી હતો મણિપુરના વિડીયો બતાવતા જ નથી સોશિયલ મીડિયામાં મોદી મીડિયા એ હવે નહીં જ બતાવે એના ઘર બધા એના ભરાયા જ છે હવારમાં એક પત્રકારનું ટ્વીટ આવે હમણાંની જ વાત કરું હમણાં હજી અમદાવાદમાં વરસાદ વધારે પડ્યો ને તો હું આમ ટ્વીટ જોતો હતો તો તેથી વરસાદ વધારે પડ્યો ને તેથી રાઈતે એક પત્રકારે ટ્વીટ કર્યું આઈ તો અમદાવાદમાં રહેવું હૈ કે બેકાર થઈ ગયું કે ઓહો કેટલું પાણીનો ઓફિસ હતી ઘરે જવામાં બે કલાક થઈ અને રોડતો હતો બીજે જ દી હવારમાં એ પત્રકારનું ટ્વીટ જોયું બપોરે તો પત્રકારે લખ્યું હતું એમાં હાવ ઈ કે આટલો બધો વાક ઈ કે સરકારનો ન કહેવાય કે એ કે એ તો આટલો બધો વરસાદ પડે એમાં સરકારનો શું વાક એટલે હું હવારમાં કમલમમાંથી ફોન આવી ગયો હાલ ભાઈ પૈસા જોતા પૈસા સાનું મનો નકર ન કરે એમનો વગર પૈસા મોંઘો રે બાકી બોલતો નહીં નકર ખબડી વારસી આ તો આ લોકોને ફાવે જ છે એટલે જરાક સમજો ટમેટા મોંઘાથી આ એમ બધું મોંઘું જોઈએ ખાવ હું અને હું આમ તો હું તો વરસાદે વધારે પડ્યો જોજો કે હું બહુ માટાઈ ન જાઉં જરાક સ્ટોક રાખો ને સરકારના કાન આંબળો અને કાંઈ પણ પ્રશ્ન હોય મારી જનતાને આ જેટલા જોવે છે લાઈવ બધાને એટલું કહેવાનું ગમે એ પ્રશ્ન હોય ધારાસભ્ય કોર્પોરેટરના ફોન કરતા શીખો એને આપણે ચૂંટણી મોકલી દીધા હે પછી ભૂલી નથી જવાના એના કાન પકડો અને એને કહો ઘરની આગળ ખાડો પેડો ખાલી લાઇટ બંધ હોય ને તો એને કહેવાનું સ્ટ્રીટ લાઈટ બંધ છે ચાલુ કરાવી જા ખબર તો પડે કામ થા કરશે કે નહીં બાકી અમે ત્યાં ઘણી વાર કીધેલું છું ને કેટલા કામ થયા છે એ અમે લિસ્ટ રાખી ચૂંટણી આવે એટલે દેવાનું ભાઈ આટલા કામ તમને દીધા તો આટલા જ થયા છે શું કરવાનું છે બાકી હમણાં જ કહું મારી જ છેરીમાં હે ગઈ મેં કોતેર લાખના રોડનું ઉદઘાટન કર્યું હતું હજી ધુડ ઉડે અહીંયા જ અમારે જામનગરમાં લાલપુર ચોકડીએ ગઈ ચૂંટણીમાં મોદી સાહેબ ઉદઘાટન કરી ગયા હતા ઓવરબ્રિજનું ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું એ કર્યું હજી એમાં પણ પાણ કોઈ દેખાણો નથી હોય ઓવરબ્રિજ તો પછી દેખાય કદાચ આવતી ચૂંટણીમાં મને એવું લાગે છે પાછું ઉદઘાટન ન કરે તો સારું કે હવે આ ઓવરબ્રિજ હરી પાછો અમે બનાવશી અને એથી વધારે મહિના પહેલાં તૂટી જવાના છે તો હું તો કહું છું ઉદઘાટન નહીં રહેવા દો તમે ગુડ ભાઈ હા રાજકોટમાં આવે છે કાલે ધ્યાન રાખજો બધા એસટી કોઈને મળવાની નથી બારસો એસટી બસ ટુ મૂકી દીધી છે સાહેબની સભામાં પૈસા બધા આપણી માટે જે એસટી બસ જેટલું ડીઝલ બારશે બધું આપણે જ ભોગવવાનું છે એ કરોડોનો મંડપ બનાવશે એ આપણે જ ભોગવવાનું છે ભોગવવા તૈયારી હોય બધા ટમેટામાંથી ઊભા કરવાના છે બરાબર જરાક ધ્યાન દો આવા મંત્રી હાવ રાખી દીધા છે જેમ કે મારા ઘરમાં ડુંગળી લાળા નથી ખાતા એટલે કોઈના ઘરનું મારા પીડી નથી એવા મંત્રી ન હોય ભાજપમાંય મંત્રી પહેલાં હારા હતા અટલ બિહારી વાજપેયીને એ બધા એવા હોય ને મંત્રી કહેવાય આ ગુંડાઓ રાખી દીધા છે આપણે જરાક શરમ કરો જરાક બહાર નીકળો બહાર નહીં નીકળો ને તો પછી કાંઈ નહીં થાય પછી તમે રોવા જેવાય નહીં રહ્યો ત્યાં મણિપુરમાં થયું ને એવું થાય સામેથી પોતાના વડાઓને દઈ દીધા છે હથિયાર બ બહાટી બોલાવો મારો કાપો જે કરો એ આ લોકોને સરકાર જાતી જાય એવું લાગશે ને આ જ વસ્તુ થવાની છે એને એમ લાગ્યું ને દેશમાંથી મારી સત્તા જાય છે આ જ વસ્તુ આખા દેશમાં લાગુ પડ દે જ્યાં જ્યાં એવું લાગે ને ત્યાં આ લોકો આ કરે છે બે હજાર બેમાં ભૂકંપ ભૂકંપાઈ વન એ પેલા ગોધરાગંડ થયો તો અહીં બધાને એમ જ લાગતો સત્તા જાય છે એટલે આ જ કર્યું અને એક તો ચોખ્ખું કીધું હતું કે ખોટીના બેટના છે બધા બીજેપી વાળા હા ભાઈ હા ખોટા તો છે જ પછી રહીને ખોટું બોલે તો આપણે સમજતા એ નવાઈની વાત મને લાગે છે જનતા કેમ સમજતી નથી જનતાએ કાન પકડી મૂક્યાવાના હોય બારા નીકળો ને એક બે બારા નીકળશો તમે કે હું એકાદો નીકળી ગયા ને તો એનો વારો પડી જાય નીકળવું હોય ને તો બધા ભેગા નીકળજો હા હું કહું છું અનુભવ બોલે છે થી હમત હોય એકાદો બહાર નીકળો ને કહેવા એટલે એનો વારો પડી જાય આ જજે મને એમ ટ્વીટ વાંચી છું એક વકીલે આપણા હાઈકોર્ટના જજને કીધું કે અમદાવાદમાં વાળાએ હજી માયરા ઓલા બે ત્રણ દારૂવાળા ભાઈને માયરા હાલો એનો ગુનો એ છે પણ મારવાના તો નહોતા એટલે વકીલે જજને કીધું આને માયરા છે એ કે હું તમને તમારા નોલેજમાં લાવું છું તમે આની માટે સૂઓ મોટો કેસ કરો તો એ જજે શું કીધું ખબર છે એ કે મને કોઈક રિટર્નમાં એફિડેવિટ કે તો કરું બાકી કે ન કરું જજ જોવે છે જજને બધી ખબર છે જજ જે બધાએ સમાચારમાં વાઈસું છે પોલીસવાળાએ અમદાવાદમાં એ દારૂબીન જે ગાડી હલાવતા તેને માર્યા તો એને સુવો મોટો નથી કરવી કેટલી બી ગઈ છે આ લોકોને વિચાર કરો બે ત્રણ વર પહેલાં તો તમે જોયું હતું સુપ્રીમ કોર્ટના જજે પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું પડ્યું હતું આ લોકો અમારું કંઈ હાલવા નથી દેતા અમને દબાવે છે આ લોકો જજને દબવી દેતા હોય એ તમારો કેસ હાલવા દે વિચાર કરો કેટલું જજમાં છે બાકી અત્યારે એવું છે જજ ખાલી છાપામાં વાંચી જાય ને કોઈ લોકલ ન્યૂઝપેપરમાં બે ત્રણ ન્યૂઝપેપરમાં એ ખરકા સમાચાર તો એ શું મોટો કરીએ કે એની બદલે આ વકીલ પોતે ઉઠીને કહે છે જજને જુઓ સાહેબ આ વિડીયો પોલીસવાળા હવે આ બધા એને માર્યા હતા તમે આની ઉપર કેસ દાખલ કરો આ પોલીસવાળા ઉપર તો જજ એમ કહે છે મને કોઈક રિટર્નમાં એફિડેવિટ દે ને તો કરું ન કરવું વિચાર કરવા અને જજને કેવડા ડુભેલા છે જરાક સુધરો બાકી ટમેટાના જેમ ભાવ મોંઘા થયા છે એમ હવે બધાના ભાવ મોંઘા થવા સિંગતેલના ડબ્બાના ભાવ જોજો ચડે એ પેટ્રોલના ભાવ જોજો ચડે એ ચૂંટણી પછી આવતા વર્ષ બે હજાર ચોવીસમાં જે ચૂંટણી આવે ત્યાં લગી બધું સારું છે પછી તમે નાઈ નાખજો જો મોદી પાછો આવી ગયો ને તો એટલે અત્યારે સપોર્ટ કર્યા જેવું છે વિપક્ષની આમ તો છવી પાર્ટી એક થઈ છે બહુ મોટી વાત કહેવાય કે છવી એક એ તો પેલા આવ્યા તો મને તો લાગતું જ નહોતું કે આ બધા કંઈ ભેગા થાય પણ હું બધાની થોડી થોડી હોય તો આ બધા આવ્યા બહુ સારી વાત કહેવાય ભલે જનતાને જે પાંચ પચી પૈસાનો ફાયદો થયો આ લોકો એસી ટકા ખાય તો ઓલા ભલે દહ ટકા જે ઓછું થયું કાંઈક તો લાભ મળશે એટલે જરાક વિચારો બાકી તો આ ખબર છે ને એમ કહેતા હિતરવરામાં શું કર્યું હવે હિતરવરામાં પેલા લાઈટ નહોતી નહોતી કંઈ કોમ્પ્યુટર તો અહીંયા આ લોકો થોડાક કંઈ કોમ્પ્યુટર તમને દઈ દઈએ અને સાહેબનું તો એવું છે કોમ્પુ મેલ આવ્યો પંચાણું નવ્વાણુંમાં સાહેબે તો હત્યાસીમાં જ મેલ કરેલો છે ડિગ્રી જોઈને બાકી કોમ્પ્યુટર છાપ ત્યાં માં એ ફોન્ટ રિલીઝ થયા સાહેબની ડિગ્રી નેવ્યાશીની છે એટલે હા નેવ્યાસીની હજુ નેવ્યાશીની નહીં પણ ની છે ની ડિગ્રી ત્યાં ના ફોન્ટ વાપરેલા અને કોઈને પૂછો તો કે મને જવાબ નથી કે અરવિંદ કેજરીવાલને પચીસ હજારનો ડંડ મારી દીધો એટલે જે પછીની વસ્તુ હોય ને એ પહેલાં આવી જાય છે વિચાર કરજો ફ્રાન્સમાં ભાઈ રખડે છે ચા વેચતા એ ભાઈ ફ્રાન્સમાં ફોટા આવે રશિયામાં ફોટા આવે તો હું ત્યાં ન્યાય ગયો તો વિચાર કરો અને બે તો મને અંદરથી ઇનપુટ એવા મળ્યા છે કે આ લોકોને કંઈ આવવું હોય ને તો હવે એક ઉપરથી આગળથી અમુક વ્યક્તિઓ પકડી રાખે એને કહી દઈએ સાહેબ આવે એટલે તમારે પગે લાગવાનું મોટો દેખાડવાનો આવું પેલાના નેતાઓએ નહોતું કરવું પડ્યું વિચાર કરો કંઈક સુધરો અને છેલ્લે આ લોકો પણ હાથ વધુ વગું હથિયાર તો છે છેલ્લે હે ને ભારત પાકિસ્તાને બધવી દે ભાઈ તો નીકળી જાય ચાઇનામાં બાદ બજાવવાની ઓકાત નથી પાકિસ્તાનમાં બગડાટી બોલાવી દે છેલ્લા મરશે નિર્દોષ સૈનિકો પુલવામામાં કર્યું નહીં એટલે જરાક વિચાર કરો ટમેટા મંત્રી ઋષિકેશ ભલે કીએ પણ એને જરાક કહો એને કે ટમેટા ભાઈ રોહિત જોતા હોય ભલે અઢીસો કે પાંચસો ઓછામાં ઓછા રોજ જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે તમારા ઘરે ખાતા હોય ન ખાતા હોય એનાથી અમારે કાંઈ લેવા દેવા નહીં પણ અમારી ઘરે ખાય છે અને અમે ન ખાવાનું નથી ખાતા એટલે જરાક અમને માફ કરો ને થોડાક ટમેટાના ભાવ ઓછા કરો એવી આપણા મંત્રીશ્રીને થોડીક વિનંતી કરી અને તમે બધાય તમારી બાજુથી થોડુંક સપોર્ટ આપો તો જરાક મંત્રીજી ભાવ ઘટાડે બાકી એની ઘરે નહીં ખાતા હોય તે આપણી ઘરે કોઈ દિવસ ઓછા કરવાના નથી આ જરાક તમારા ધ્યાન ઉપર દોરવાનું હતું સદાયના ખૂબ ખૂબ આભાર ધન્યવાદ